ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મચામડી ગામની સીમામાં ખેતરનો સેડો તોડી નાખવા બાબતે થયેલી તકરારમાં એક ઈસમનું ઢીમ ઢાળી દેવાતા ચકચાર મચી. ઝઘડિયા તાલુકાના મચામડી ગામની સીમામાં ખેતરનો સેડો તોડી નાખવા બાબતે થયેલી તકરારમાં એક ઈસમનું ઢીમ ઢાળી દેવાતા ચકચાર મચી જવા પામી હતી. જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું એ યુક્તિને સાર્થક કરતી એક ઘટના પ્રકાશવામાં આવી છે. ઉમલા પોલીસ મથકે નોંધાવા પામેલી ફરિયાદ અનુસાર મચામડી ગામની સીમામાં રૂપસિંહ વલુસિંહ વસાવાની જંગલ ખાતાની જમીન આવેલી છે. તેઓની જમીનની બાજુમાં દિનેશ મનસુખ વસાવા જીતેન્દ્ર મોહન વસાવાની જમીન આવેલી છે. વલુસિંહ તેમજ દિનેશ અને જીતેન્દ્રની ખેતરની જમીનનો એક જ શેડો હોય. દિનેશ બે માસ અગાઉ વલુસિંહની ખેતરની વાડીને સળગાવી નાખી હતી. જીતેન્દ્રએ તે ખેતરના સેઢાની પાળ તોડી નાખી હતી. તે સમયે ફરિયાદી રાજેશ વલુસિંહ વસાવા પિતાએ નુશાન બાબતે દિનેશ તથા જીતેન્દ્રને કહેતા વલુસિંહે જંગલ ખાતામાં જમીનની માપણી કરાવતા વલુસિંહની જમીનમાં દિનેશ તથા જીતેન્દ્ર વાવેતર કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેની અદાવત રાખી ઉપરોક્ત ઈસમોએ એક સંપ થઈ મારક હથિયારો વડે વલ્લુસિંહ પર હુમલો કર્યો હતો, જેના પગલે માથાના ભાગે ઈજાઓ થતા તેઓને 108 દ્વારા નેત્રંગ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં રેફર કર્યા હતા. સારવાર દરમિયાન 26 મેના રોજ વલ્લુસિંહનું મોત થયું હતું, જે સંદર્ભે ઉમલા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાનો ચક્રો ગતિમાન કર્યા હતા. ઉમલા પોલીસે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગા કરી બનાવ સંદર્ભ વધુ તપાસ આરંભી છે. નેત્રંગ તાલુકાના મચાવડી ગામે તારીખ 25/5/2021 રોજ સાંજે 7:30 વાગ્યાના અરસામાં મરણ જનાર વાલુસિંહ રૂપસિંહ વસાવા કે જેમના પર ગોવિંદજી મોહનભાઈ વસાવા અને અન્ય બીજા 7 થી 8 ઈસમો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી તેમને માથાના ભાગે લાકડાના હથિયાર વડે માર મારી તેમને ઈજા પહોંચાડી, જેમને નેત્રંગ અને ત્યારબાદ રાજપીપળા હોસ્પિટલ ખાતે લઈ જતા વલુસિંહ રૂપસિંહ વસાવા કે જેમનું મોત થયું, જેના આધારે ઉમરલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ કરતા હાલમાં આરોપી ગોવિંદજી મોહનભાઈ વસાવા તથા જીતેન્દ્રભાઈ મોહનભાઈ વસાવા, દિનેશભાઈ તથા મુકેશભાઈ વસાવા મચામડી ગામનાઓને હસ્તગત કરી હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોરોના રિપોર્ટ કરાવી તેમને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. કેતન રાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.